ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ ટુડે વી હેવ લર્નિંગ અબાઉટ એક્ટિવિટી એટ એ મેગા રાઇડ એટલે લાંબો પ્રવાસ આ પાઠની અંદર મેટ્રો લિંકની જે યોજના છે એનો જેનો પ્લાન છે એ કઈ રીતે છે કઈ રીતે મેટ્રો ટ્રેન કઈ બાજુથી કઈ જગ્યાએ જશે એનું આની અંદર વર્ણન કરવામાં આવેલું છે તો એ આપણે સમજીએ ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ ગુજરાત એ એક પ્રગ પ્રગતિશીલ રાજ્ય છે અહેમદાબાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ અ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત ગુજરાતમાં અમદાવાદ એ મોટું શહેર છે અને વેપારનું કેન્દ્ર પણ છે ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત ગાંધીનગર એ ગુજરાતની રાજધાની છે એવરી ડે અબાઉટ ફિફ્ટી થાઉઝન્ડ પીપલ ટ્રેવલ બિટવીન ધીઝ ટુ કેપિટલ્સ એન્ડ ઓલ્ડ એન્ડ ન્યૂ કે દરરોજ લગભગ પચાસ હજાર લોકો આ બંને રાજધાનીઓ જૂની અને નવી એની વચ્ચે પ્રવાસ કરે છે જૂની અને નવી કેમ કેમ કે આપણી જૂની રાજધાની અમદાવાદ કહેવાતું હતું અને હવે ગાંધીનગર છે માટે કહ્યું છે કે એ બંનેની વચ્ચે પચાસ હજાર જેટલા લોકો અહીંયા પ્રવાસ કરે છે એટલે કે આવજાવ કરે છે એમના નોકરી વ્યવસાયના ધંધાર્થે સો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી તેથી આપણને એક સારી પરિવહનની સગવડની જરૂર છે ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લેન્ડ ફોર અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ અને ગુજરાત સરકારે એક નવી રેલવે યોજનાનું આયોજન કર્યું છે ધ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ અ ટ્વેન્ટી હંડ્રેડ ક્રોર કંપની ફોર ધેટ પ્રોજેક્ટ અને સરકારે તે યોજના માટે બે હજાર કરોડની એક કંપની શરૂ કરી છે ધ નેમ ઓફ ધ કંપની ઇઝ મેગા એનું ફૂલ ફોર્મ છે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ એટલે એનું શોર્ટ ફોર્મ કરી દીધું છે મેગા ઓકે તો એનું ફૂલ ફોર્મ છે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ કે જે કંપની શરૂ કરી છે આ પ્રોજેક્ટ માટે એનું નામ છે મેટ્રો લિંક એક્સપ્રેસ ગાંધીનગર અને અમદાવાદ માટે ધ કોસ્ટ ઓફ ધીસ પ્રોજેક્ટ ઇઝ અબાઉટ ટ્વેલ્વ હંડ્રેડ કરોડ કે આ યોજનાનો ખર્ચ લગભગ બારસો કરોડ જેટલો છે ધીસ મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઝ ટુ ફેઝીસ કે આ જે રેલવે પ્રોજેક્ટ છે રેલ યોજનાના બે તબક્કા છે ફસ્ટ ફેઝ ધેર વિલ બી થ્રી લાઇન્સ નોર્થ સાઉથ કોરિડોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર કે એના પ્રથમ જે તબક્કો છે એમાં ત્રણ લાઈનો હશે કે એક ઉત્તર દક્ષિણ રસ્તો પૂર્વ પશ્ચિમ રસ્તો અને અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂગર્ભ કે જમીનની અંદર રસ્તો હશે ટોટલ લેન્થ ઓફ ઓલ ધ થ્રી લાઇન્સ વિલ બી સેવન્ટી સિક્સ કિલોમીટર્સ કે ત્રણેય લાઇનની કુલ લંબાઈ ત્રણેય લાઇનોની ભેગી થઈને લંબાઈ છોતેર કિલોમીટરની છે ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટેડ આશ્રમ રોડ ટુ ગાંધીનગર કે જે ઉત્તર દક્ષિણનો રસ્તો છે એ આશ્રમ રોડને ગાંધીનગર સાથે જોડશે દિસ કોરિડોર વિલ બી થર્ટી ટુ પોઈન્ટ સિક્સ્ટી ફાઈવ કિલોમીટર લોંગ આ કોરિડોર એ બત્રીસ પોઈન્ટ પાસઠ કિલોમીટર લાંબો હશે ઇટ વિલ સ્ટાર્ટેડ ફ્રોમ એપીએમએસસી વાસના ઓન નેશનલ હાઈવે એટ એ કે તે નેશનલ નેશનલ હાઈવે આઠ એ ઉપરથી આવેલ વાસનામાં એપીએમસીથી શરૂ થશે ઇટ વિલ પાસ થ્રુ વાસના પાલડી વીએસ હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ કે તે વાસણા પાલડી વીએસ હોસ્પિટલ અને ટાઉન હોલથી એ પસાર થશે ધીસ લાઇન વિલ ક્રોસ ધ ઇસ્ટ વેસ્ટ કોરિડોર એટ ઇન્કમટેક્સ જંક્શન કે ઇન્કમટેક્સ જંક્શન પર પૂર્વ પશ્ચિમ કોરિડોરને તે મળશે ઈટ વિલ ટર્ન અ લિટલ નિયર લેફ્ટ નિયર

નાઉ લેટ અસ ગો ઓન ધ ઇસ્ટ વેસ્ટ કોરિડોર અને કે હવે આપણે પૂર્વ પશ્ચિમ કોરિડોર પર જઈએ આપણે અત્યારે જોયું ઇસ્ટ વેસ્ટ કોરિડોર હવે આપણે જોઈશું પૂર્વ પશ્ચિમ રસ્તો એ કઈ બાજુથી કઈ બાજુ જાય છે કઈ તરફ જશે ઈટ વિલ સ્ટાર્ટેડ ફ્રોમ કાલુપુર કે તે કાલુપુરથી શરૂ થશે ઈટ વિલ રન થ્રુ ધ મેન એરિયાઝ ઓફ અહેમદાબાદ કે તે અમદાવાદના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થશે ધેન ધ લાઇન વિલ ટર્ન સાઉથ ટુઆસ આઈટી સર્કલ અને પછી તે આ લાઇન આઈટી સર્કલ તરફ દક્ષિણમાં વળી જશે ઈટ વિલ ગો ટુઆર્ડ્સ કોમર્સ ક્રોસિંગ અને તે પછી ક્રોમસ કોમર્સ ક્રોસિંગ તરફ જશે થલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધીસ રૂટ કે આ રૂટનું આ રસ્તાનું છેલ્લું સ્ટેશન થલતેજ સ્ટેશન હશે ઇટ વિલ બી ધ ટર્મિનસ ઓફ ઓન ધ ઇસ્ટ વેસ્ટ કોરિડોર અને આ માર્ગનું છેલ્લું તે પૂર્વ પશ્ચિમ કોરિડોરનું ટર્મિનસ એટલે કે છેલ્લું સ્ટે સ્ટેશન હશે ટર્મિનસ એટલે કે સ્ટે સ્ટેશન ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી ટેન પોઈન્ટ નાઇન્ટીન કિલોમીટર્સ કે આ

થાંભલા અને ઓવરબ્રિજ ઉપર હશે વિલ બી કોલ્ડ ઇલેવેટેડ રૂટ અને કે તેને ઇલેવેટેડ રૂટ કહેવામાં આવશે એક ઊંચો રસ્તો કે જે પિલર ઉપર અને થાંભલા ઉપર હશે આપણે ટ્રેન નોર્મલી ટ્રેન જોઈએ છે તો એ જમીન ઉપર એનો રસ્તો હોય છે પરંતુ મેટ્રોનો રસ્તો ઊંચાઈ ઉપર હશે ધીસ વિલ બી કોલ્ડ અ ઇલેવેટેડ રૂટ કે જે આવી રીતે ઊંચાઈ ઉપર હોય છે એને ઇલેવેટેડ રૂટ કહેવામાં આવે છે એટલે કે ઊંચો માર્ગ કહેવામાં આવે છે ધ ટ્રાવેલર્સ વિલ ઇન્જોય ધ બ્યુટીફુલ સીન્સ ઇન ધ ટાઉન અને મુસાફરો જ્યારે એના અંદર બેસશે ત્યારે શહેરના સુંદર દૃશ્યોનો આનંદ માણી શકશે ઇટ વીલ બી અ લવલી વ્યૂ ટુ સી મેટ્રો લાઇન્સ ટ્રેન્સ રનિંગ ઓન ઇલેવેટેડ ટ્રેક્સ કે ઊંચા પાટા પર જ્યારે દોડતી મેટ્રો ટ્રેન જોવી એ એક સુંદર દૃશ્ય હશે કે જ્યારે એ દોડશે મેટ્રો ટ્રેન જ્યારે શરૂ થશે ત્યારે આપણે એને જોશો તો એકદમ સુંદર દ્રશ્ય યુ વિલ બી એબલ ટુ ટ્રેવેલ વિધાઉટ ટિકિટ્સ ઇન ધીસ મેટ્રો રેલ કે તમે આ મેટ્રોમાં ટિકિટ વિના પ્રવાસ કરી શકશો યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી કે આપણે તમે સ્માર્ટ કાર્ડ એમાં વાપરી શકું શકશો યુ કેન એન્ટર અ સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ તમે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરીને સ્ટેશનમાં પ્રવેશી શકો યુ સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન અને તમે જ્યારે બહાર નીકળો એ સ્ટેશન ઉપર સ્માર્ટ કાર્ડને સ્વાઈપ કરશો ધ સિસ્ટ ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જીસ અને જે સિસ્ટમ ઓટોમેટિક વ્યવસ્થા હશે એ તમારું જે પ્રવાસ તમે જે ભાડું કર્યું હશે મુસાફરી એનું ભાડું ઓટોમેટિકલી એમાંથી કટ થઈ જશે ધ ટ્રેન વિલ બી વીલ રન વિધાઉટ ડ્રાઈવર્સ અને ટ્રેન એ ડ્રાઈવર વિના દોડશે બટ યુ નીડ નોટ વરી પરંતુ કે તમે તમારે ચિંતા કરવાની જરૂર નથી ટેકનોલોજી વિલ ટેક ચાર્જીસ ઓફ યોર સેફ્ટી કે ટેકનોલોજી દ્વારા તમ ટેકનોલોજી તમારી સુરક્ષાની જવાબદારી લેશે કેમાં એ ડ્રાઈવર દ્વારા નહીં દોડે એ ઓટોમેટિક દોડશે અને એ જે ટેકનોલોજી છે સીબીટીસી એનું પૂરું નામ છે કમ્યુનિકેશન બેઝડ ટ્રેન કંટ્રોલ કે એના દ્વારા એનું ઓટોમેટિકલી કંટ્રોલિંગ થશે અને ચાલશે સિગ્નલિંગ ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ અને સિગ્નલ ટેકનોલોજીએ તમારો પ્રવાસ સુરક્ષિત કરશે ઓલ ધ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશનેડ અને કે જે મેટ્રો કારના બધા હશે ડબ્બા એ બધા એર કન્ડિશનર્ડ એટલે કે એસીવાળા હશે ધ ટ્રેન વિલ ટ્રેવલ એટ ધ મેક્સિમમ સ્પીડ ઓફ વન હંડ્રેડ ટેન કિલોમીટર પર અવર કે ટ્રેન ટ્રેન એક કલાકની અધિકતમ એકસો ને દસ કિલોમીટરની ઝડપે દોડશે રેડી ફોર ધ રાઈટ કે તમે પ્રવાસ માટે તૈયાર છો તો આ જ્યારે પ્રોજેક્ટ સંપૂર્ણપણે બની અને તૈયાર થઈ જશે ત્યારે તે કંઈક આ રીતે દેખાશે અહીંયા એનો ચાર્ટ આપેલો છે કે આ રીતે આ બધા રસ્તા ઉપર જશે પ્લસ રેગ્યુલર ટ્રેન ઓન ટ્રેક મેટ્રો લેલ ઓન એલિવેટેડ ટ્રેક અને અંડરગ્રાઉન્ડ મેટ્રો કે જે આ ત્રણેય પ્રકારની ચાલશે જ્યારે તો આ પ્રકારના એના વ્યૂ હશે તો એ આપણે તમારે પાઠ જોઈ અને સમજી લેવું